ધોરણ 10 ગણિત આંકડાશાસ્ત્ર આપણો ચેપ્ટર ચાલે છે એમાં 13.1 નો આ બીજો દાખલો છે એટલે ખૂબ અગત્યનો દાખલો છે આપણે આપણે દાખલો સમજી લઈએ એની અંદર આપણે મધ્યક શોધવાનો છે પણ મધ્યક શોધવા માટે આપણે શું કરવાનું છે ખાસ ધ્યાન આપજો આપણે કોઈ યોગ્ય રીતનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે જે રીત વાપરીએ એ વાપરી શકીએ પહેલાં આપણને જે આપેલું છે તે લખી દેવાનું અહીં લખી દે આપણે દૈનિક વેતન જે આપેલું છે એ પહેલાં ઉતારી દેવાનું પછી આપેલું છે કારીગરોની સંખ્યા કારીગરોની સંખ્યા આ દૈનિક વેતન એટલે વર્ગ કહેવાય અને કારીગરની સંખ્યા એટલે FI એટલે કે આવૃત્તિ કહેવાય જે આપણને આપેલું છે વર્ગ લખી દે 500 થી 520 છે ત્યાર પછી 520 થી 540 છે આ જે છે એ બધું જ લખી દેવાનું 540 થી 560 છે 560 થી 580 છે અને 580 થી 600 છે કારીગરોની સંખ્યા છે 12 14 8 6 અને 10 સીધું ઉતારી લેવાનું બીજું કંઈ જ કરવાનું નથી હવે આપણે XI કરવાનું જે આગળના દાખલામાં કરેલું એ પ્રમાણે જ XI એટલે શું આ બંનેનો સરવાળો એટલે બંનેનો સરવાળો એટલે 500 વત્તા 510 એટલે 1020 થાય 1020ને 2 વડે ભાગે તો 510 અને ન સમજવું પડે તો વચ્ચેની કિંમત લેવાની આ બંને વચ્ચેની કિંમત કેટલી કહેવાય 510 અને ન ખબર પડે તો ફરીથી આપણે જોઈ લેવાનું 500 વત્તા 520 ભાગ્યા 2 500 ને 500 1000 થાય અને એમાં 20 ઉમેરી દેવાના ભાગ્યા 2 અને આને 2 વડે ભાગ્યા એટલે 510 આવે ઓકે હવે આ 510 આવે બધા વચ્ચેનો ગેપ જોઈ લેવાનો એટલે કે વર્ગ લંબાઈ જોઈ લેવાની જો અહીંયા 20 અહીંયા પણ 20 અહીંયા પણ 20 580 ને 60 વચ્ચે 20નો ગેપ બધા વચ્ચે 20-20નો ગેપ તો અહીંયા બધું શોધવાની જરૂર નહીં પડે 20-20 ઉમેરી દેવાના 530 બીજા 20 ઉમેરે તો 550 બીજા 20 ઉમેરે તો 570 અને બીજા 20 ઉમેરે તો 590 અને આ જોઈ લેવાનું 580 ને 600 તો આ બંને વચ્ચે 590 આવી જાય આ રીત ખૂબ અગત્યની છે એટલે ખાસ ધ્યાન આપજો આમાં UI શોધવાનું છે UI એટલે શું UI બરાબર XI-A છેદમાં H હવે XI-A છેદમાં H હવે XI-A એટલે આ XI તો છે એચ પણ છે એચ એટલે બધા વચ્ચેનો ડિફરન્સ એ જે આપણને ખબર છે કેટલો છે એચ આપણને આપી દીધો છે 20 ઓકે ચાલો હવે XI એટલે એ આપણે ધારવાનો આમાંથી કોઈપણને એક ધારી લેવાનો કોઈપણને જે છે એમાંથી એ ધારી લેવાનો એટલે આપણે અહીંયા એ ધારી લે વચ્ચે આ વચ્ચે એ ધારી લીધો એનો મતલબ કે 550 શું છે એ હવે કંઈ જ જોવાનું નહીં 550 એટલે કે XI બી 550 અને એ પણ 550 એટલે 0 આવે એટલે અહીંયા 0 સમજો અહીંયા 0 550 આ જે છે XI 530 530માંથી 550 જાય તો એક આપણે કરી લઈએ અહીંયા 530 એમાંથી 550ને બાદ કરવાના અને છેદમાં તો 20 છે જ એટલે -20ના છેદમાં 20 એટલે -1 આવે ઉપર -2 આવે નીચે 1 અને 2 આવે ડાયરેક્ટ જ આવું લખી દે તો પણ ચાલે તમારે શું કરવાનું જો આ વર્ગ લંબાઈ સમાન હોય અને 0 ધરવાનું ઉપર માઇનસ અને નીચે પ્લસ આવું કરી દેવાનું હવે આ FI અને આ UI એટલે આપણે શોધવાનું FI UI FI 12 2 24 પરંતુ માઇનસ 14 1 14 પરંતુ માઇનસ 8 એટલે 0 આવે 6 1 6 અને 10 2 20 શું કરવાનું વત્તા વત્તાનો સરવાળો અને ઓછા ઓછાનો સરવાળો એટલે પહેલાં તમારે આ સરવાળો કરવાનો અને આ સરવાળો કરો બે અલગ 24માં 4 ઉમે તો 28 ને 10 એટલે આ 4 ને 4 8 ને 3 એટલે 38 થાય માઇનસ અને આ 20 ને 6 24 થઈ પ્લસ હવે 38માંથી 26ને બાદ કરવાના એટલે 8માંથી 6 જાય તો 2 અને 3માંથી 2 જાય તો 1 પણ મોટી સંખ્યા માઇનસ એટલે -12 આવે કેટલા આવે -12 હવે મધ્યકનું સૂત્ર મૂકવાનું ખૂબ સરળ છે પણ એક્સ બાર બરાબર સૂત્ર છે એ વત્તા સિગ્મા FI UI છેદમાં N અથવા FI ગુણ્યા H કેટલીક જગ્યાએ સી પણ લખે બરાબર ચાલો એ કેટલા તો એ આપણે ધાર્યા 550 એટલે અહીંયા લખી દેવાના 550 FI UI કેટલા છે તો -12 એટલે લખી દેવાના -12 એન કેટલા છે તો એના જોઈ લેવાના 12 ને 26 26 ને 32 32 ને 40 ને 50 એટલે એન બરાબર કેટલા છે 50 અને એચ એચ એટલે દરેક વચ્ચેનો ગેપ છે એ 20 છે હવે શું કરવાનું આપણે આ 2 2 1 0 છે એ 0 સાથે ભાગાકાર કરી નાખવાનો એટલે ઉડાડી દેવાના હવે ઉપર 550 વત્તા શું કરવાનું આપણે આ 12 2 24 એટલે -24 ના છેદમાં 5 550 તો લખવાના જ
ओके माइनस चौबीस एट चौबीस भाग्य पांच करवाना, पांच चौक वीस थी, चार वे जीरो उतार लुप्पर पॉइंट, आठ पचास चालीस थी એટલે ભાગ ચાલી જાય ચાર પોઈન્ટ આઠ, માઇનસ ચાર પોઈન્ટ આઠ લખીશું કેમ કે ચોવીસ માઇનસ છે, પાંચસો ને પચાસ વત્તા ઓછા ઓછા એટલે ચાર પોઈન્ટ આઠ કાઢી નાખવાના, આમાંથી પાંચ કરવાના, પાંચ કાઢે તો કેટલા થાય પિસ્તાલીસ થાય એટલે પાંચસો ને પિસ્તાલીસ, ખરેખર પાંચ નથી કહેવાના આઠ જ કહેવાના છે એટલે પોઈન્ટ બે મૂકી દેવાના, પાંચસો ને પિસ્તાલીસ પોઈન્ટ બે, મેં પાંચ કેમ કહી તમને સમજવું પડે એટલે પાંચ કાઢીએ તો પિસ્તાલીસ વધે અને પછી તો આપણે બીજા બે ઉમેરી દેવાના કે આ પૂરા પાંચ નથી ચાર પોઈન્ટ આઠ છે, અને એવું ન આવડે તો તમારે શું લખવાનું પાંચસો ને પચાસ અને અહીંયા લખવાના ચાર પોઈન્ટ આઠ, પોઈન્ટ બાર લખવાના, કેટલા લખવાના પોઈન્ટ બાર અને ઉપર પાંચસો ને પચાસ પોઈન્ટ ઝીરો. હવે અહીંયા પંચાવન છે, પંચાવનની જગ્યાએ ચોપન લખી દો અથવા ચાર કરે તો પણ ચાલે, ચોપન એટલે અહીંયા નવ નહીં આવે દસ, દસમાંથી આ જાય તો બે પોઈન્ટના પોઈન્ટ, નવમાંથી ચાર જાય તો પાંચ અને ચોપન બે થાય એટલે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે. એટલે આ દાખલો પણ ખૂબ સરળ હતો અને સમજાય એવો દાખલો હતો, યોગ્ય રીતનો ઉપયોગ કરો, તમે જે રીતનો ઉપયોગ કરવો હોય એ રીતનો ઉપયોગ કરી શકો, અને આ દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી લેજો. આભાર.